श्रीवल्लभाधीश की जय। श्याम सुंदर श्यामे महारानी की जय। शिव साई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गिरिराज धरन की जय। अत्रैव विराजमान परमादरणीय परम श्रद्धेय प्रातः स्मरणीय परम पूज्य श्री पितृचरण एवं समुपस्थित परमादरणीय ज्येष्ठ भातृचरण आपशीना युगल चरणारव विंदमा कोटि कोटि दंडवत प्रणाम एवं विद्वत वृंद एवं आप सब सत्संग प्रेमी श्रोतागण અને જેના મનોરથ સ્વરૂપ આ જ્ઞાન યજ્ઞનો આનંદ આપણે બધા માણી રહ્યા છીએ એવા મહદ ભાગ્યશાળી મનોરથી પરિવાર પરમ વૈષ્ણવ શ્રી બિપિનભાઈ વિછે એમનો પૂરો પરિવાર આજે અજ્ઞાન યજ્ઞનો સપ્તમ દિવસ કથાને પૂર્ણાહુતિનો દિવસ યા એમ કહીએ કે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો દિવસ પૂર્ણાહુતિનો મતલબ જ એ છે કે આ કથા યજ્ઞના માધ્યમથી ભગવદ્ કથાના શ્રવણથી જે અપૂર્ણતાઓનો અનુભવ મનુષ્ય જીવનમાં કરે છે પણ મારો એ ચોક્કસ વિશ્વાસ છે કે સાત દિવસ જેમણે એકાગ્રતાથી સાવધાનીથી તન્મયતાથી કથાનું શ્રવણ કર્યું છે એમના જીવનની જે અપૂર્ણતાઓનો અનુભવ પછી એ માનસિક હોય શારીરિક હોય આર્થિક હોય એ બધી અપૂર્ણતાઓ જેના લીધે અસંતોષ ગ્લાની દુઃખનો અનુભવ મનુષ્યને થતો હોય છે એ અપૂર્ણતાઓ ચોક્કસ અવશ્ય એ પૂર્ણ થાય જ છે જેને આ સાત દિવસ સુધી ધ્યાન સાવધાનીથી તન્મયતાથી શ્રવણ કર્યું છે એને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો દિવસ
ભગવાન પૂર્ણ છે, પૂર્ણમદઃ પૂર્ણમિદમ્. અને જેવા ભગવાન એવી જેમની કથા, અપની લીલાઓ સે અપની કથાઓ મે ભગવાન ઓતપ્રોત હૈ. અને ભગવાન પોતે આજ્ઞા કરે છે કે મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ના વૈકુંઠ મે ના મુનિઓ કે હૃદય મે જ્યાં મારા ભક્તો નિષ્કામ ભાવથી મારી કથા મારી લીલાનું ચિંતન કરે છે, શ્રવણ કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ. એટલે જ્યારે આપણે કથા શ્રવણ કરવા માટે ઘરેથી નીકળીએ છીએ સત્સંગ માટે, ત્યારે એ કૃષ્ણ આપણા ઘરમાં બિરાજતા, આપણા ઠાકોરજી એ આપણી પાછળ પાછળ આવે છે. ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલાહ. તમે એકલા નથી આવતા, તમારો કૃષ્ણ, તમારો ઠાકોર એ તમારી પાછળ પાછળ આવે છે. કે મારો કેવો પ્રિય ભક્ત છે, મારી કથાનું અવગાહન કરવા માટે જઈ રહ્યો છે, લાવ આની ચરણ ધૂલને હું મારા માથા ઉપર ચઢાવું, એટલે એ પાછળ પાછળ ચાલે. અને જ્યારે કથા મંડપમાં આવીને બેસો ત્યારે એ પ્રભુ તમારા ખોડામાં બેસીને કથાનું શ્રવણ કરે છે. અને જ્યારે કથા પૂર્ણ થાય ને પાછા ઘરે જવા માટે આપણે નીકળીએ ત્યારે એ કૃષ્ણ આપણી આગળ આગળ ચાલે છે. કે આ ભક્ત મારી કથાનું શ્રવણ કરીને આવ્યો છે, આનંદ લઈને આવ્યો છે, તો કેમ નહીં આના જીવનમાં આવતા જેટલા પણ કંકર પથ્થર છે એ બધો માર્ગ સાફ કરતો જાઉં. એટલે જ્યારે તમે અહીંથી જવા માટે પાછા ઘરે જાઓ ત્યારે એ આગળ આગળ ચાલે, આનો રસ્તો સાફ કરતો જાઓ, આના પથ આનંદથી ભરી દઉં. આવીએ ત્યારે પાછળ પાછળ અને અહીંયા બેસીએ તો આપણો કૃષ્ણ આપણા ખોડામાં બેસીને એ કથાનું શ્રવણ કરે છે. તત્ર તિષ્ઠામિ નારદ. ભાગવતના એક એક શબ્દ કૃષ્ણ સ્વરૂપ છે. શબ્દમાં રહેલો ગુઢાર્થ, ભાવાર્થ એ શ્રી રાધાજી શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. એટલે જ શરૂઆતમાં શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, સ્વામીજી સાથે શ્રી કૃષ્ણાય, કે કૃષ્ણ રાધાની સ્વામીજીની લીલાઓથી આ યુક્ત આ શ્રીમદ ભાગવત, એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. વયમ નુમઃ. અને આ શ્રીમદ ભાગવત શ્રીનાથજી બાવાનું જ સ્વરૂપ. પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ ભાગવત સ્વરૂપ. જે પૂર્ણ છે અને એ કથા, એ રસાત્મક કૃષ્ણનો અનુભવ જે કથાના માધ્યમથી થાય છે અને એ કથા હૃદયમાં જતા મનુષ્યને પણ, ભક્તને પણ જીવનમાં પૂર્ણતાનો અનુભવ થાય છે. એટલે આ જ્ઞાન યજ્ઞ સાતમો દિવસ એટલે કહીએ કે ભાઈ પૂર્ણાહુતિ. કથા તો અનંત છે, હરિ અનંત, હરિ કથા અનંતા.
પણ આ પૂર્ણાહુતિનો મતલબ કે શ્રોતા ભક્ત આ સાત દિવસ, એમ પણ સાત દિવસ કેવલ ઓલા પરીક્ષિતની વાત નથી, આપણા બધા પાસે સાત દિવસ જ છે. એક વારે જન્મ્યા, એક વાર મરવાનું, એક દિવસ સપ્તાહના સાત દિવસ, બચ્યા પાંચ દિવસ. એટલે પૂર્ણતાની યાત્રા પ્રાપ્ત કરવું એ જ સાચા અર્થમાં પૂર્ણાહુતિ છે. આવો યહ કૃષ્ણ કી દિવ્ય લીલાઓ કા ચિંતન કરતે હુએ હમારી બચી હુઈ અપૂર્ણતાઓ કો દૂર કરને કા પ્રયાસ કરેં. મન કો શ્રી કૃષ્ણ કે ચરણારવિંદ મેં આપકે સ્વરૂપ મેં લગાને કા પ્રયાસ કરેં. શ્રી ભાગવત ભગવાન કી જય. ગત દિવસ દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશ કર્યો. દશમ સ્કંદ બે ભાગોમાં વહેંચાયેલો છે, એક તો પૂર્વાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. 90 અધ્યાય, 3 અધ્યાયોને પ્રક્ષિપ્ત કરીએ. શ્રી મહાપ્રભુજી જે 3, 12, 13 અને 14 ત્રણ અધ્યાયોને પ્રક્ષિપ્ત માન્યા તો 87 અધ્યાય. તો આમાંથી 50 અધ્યાય જે છે એ પૂર્વાર્ધ અને 50 પછી 51મો જે અધ્યાય પ્રારંભ થાય છે એ ઉત્તરાર્ધ. અને ઉત્તરાર્ધમાં કંસની પત્ની અસ્થિને પ્રાપ્તિ, જે એના પિતા પાસે ગઈ, જે ગત દિવસે આપણે કથાનું શ્રવણ કર્યું. પણ અહીંયા આ જે ઉત્તરાર્ધ છે એનો આધ્યાત્મિક ભાવ આપણે સમજવાનો છે કે જ્યારે આપણા જીવનનો ઉત્તરાર્ધ પ્રારંભ થઈ જાય ત્યારે આપણે પણ બે વસ્તુનો વિચાર કરવાનો છે, અસ્થિ ઓર પ્રાપ્તિ. એટલે 50 અધ્યાય પછી ઉત્તરાર્ધનો પ્રારંભ થયો, એટલે જ્યારે આપણે 50 વર્ષ પૂરા થઈ જાય અને 51મો આપણો પ્રારંભ થયું વર્ષ, ત્યારે પણ પછી આપણા જીવનના ઉત્તરાર્ધમાં આ બે વસ્તુનો વિચાર કરવાનો છે, અસ્થિ ઓર પ્રાપ્તિ. ઇન સાલો મેં, ઇન વર્ષો મેને ક્યા પાયા, મેરે પાસ ક્યા હૈ, કઈ એવી વસ્તુ છે કે જે મારી સાથે આવશે, કઈ વસ્તુ, શું એવું મેં કમાવ્યું, અને નથી કમાવ્યું તો હવે શું બાકી રહી ગયું પ્રાપ્ત કરવાનું, ક્યાં બાકી રહી ગયા, એ વાતનો વિચાર કરવો. એટલે 50 પૂરા થાય ને એટલે માની લેવું વન પ્રવેશ થઈ ગયો. એક્યાવન, 52, 53 કહીએ ને આપણે, એટલે 50 પૂરા થયા એટલે વન પ્રવેશ કરી લેવાનો. એટલે ઘરનો ત્યાગ કરીને વનમાં નથી જવાનું, અને ઘરને છોડીને વનમાં જાઓ એવા છીએ નહીં પાછા. એવા છીએ કોણ? પણ આ આપણને સમજાવે છે આ કથા કે વન પ્રવેશનો મતલબ એટલે પછી બાળકો મોટા થઈ ગયા છે, એના લગ્ન થઈ ગયા છે, હવે એ બધું થોડુંક સંભાળવા લાગી ગયો છે, ઘર આજીવિકા બધું, તો હવે પછી બહુ વચ્ચે વચ્ચે નહીં આવવું, જવાબદારીઓ સે થોડે મુક્ત હો જાઓ, નિવૃત્ત હો જાઓ. પ્રવૃત્તિઓ સે નિવૃત્ત હો જાઓ,
और निवृत्ति के बाद प्रवृत्ति भी ऐसी हो कि हमारा मन निवृत्त हो जाए। निवृत्ति में भी प्रवृत्ति और प्रवृत्ति में भी निवृत्ति, फिर हमारी प्रवृत्ति ऐसी हो उत्तरार्ध में कि जिनाथी निवृत्ति मड़े। प्रवृत्ति एवी थवी जोईए। हवे मोटा थई गया छोकराओ, ए तो संभाळ, पूछे तो सलाह सूचन आपीए, पछी आम कर तेम कर ओलू कर, बहु पछी नहीं आवानु आड़ा खोटा, पछी समय खोटू कंई बोलाई जाए, कोई बोले अपमान, आपणू मान आपणा हाथमां छे। आनंद में रहो, मस्ती में रहो, जो आपकी इच्छा हो ग्रंथों में मन लगाओ, सद श्रवण में, सद कथा में, यात्रा में। हवे मारे शू प्राप्त करवानो छे? आ 50 वर्ष तो ए मानने में आपा धापी में भाग दौड़ में काढ़ी नाख्या जीवन ना। प्रभु कृपा थी आ आटलो आयुष्य हवे जे पण बचेलू छे, हवे निवृत्त थईए थोड़ा। अब अस्थि और प्राप्ति का विचार करें, भैया इतने सालों में मैंने क्या पाया, शू छे मारी पासे, एवं जे कमावानी हूँ पाछड़ लाग्यो, सु साचा अर्थमा ए ए मारी साथे आवानु छे, ई तो बधु अस्थिर छे। अस्थिरम जीवितम लोके अस्थिरम धनयोवने अस्थिरम पुत्रदाराश्च धर्म एको हि निश्चलः। उन अस्थिर चीजों पदार्थों के पीछे मैंने अपने जीवन का पूर्वार्ध व्यतीत कर दिया, वास्तविक में तो वो सब अस्थिर ही हैं। तो ऐसी कौन सी चीज है स्थिर शाश्वत जो मेरे साथ आएगी? इसी मैंने क्या चीज हासिल करी? विचारो हमारे आपड़ा जीवन ना एवं केटलाक आनंद ना प्रसंगो छे के जेनो आपड़े संचय करो। मनुष्य सुखना पाछड़, सुखना पदार्थोना पाछड़ इनो संचय करतो जाए छे, सुखनो संचय करवानी इच्छा राखे छे। पर साचा अर्थमा जीवने सुखनी प्राप्ति क्यारे थाय छे? भागवतमा धर्म प्रकरण एटले के चतुर्थ स्कंधमा कथा आवे छे, जे धर्मनो परिवारनी आखी चर्चा बतावामां आवी, आखो धर्मनो परिवारनो वर्णन करवामां आव्यो, अने एमा धर्मनी धर्मराजनी 13 पत्नी बतावी, अने 13 पत्नी थी धर्म ने एक एक दीकरानो जन्म थयो। समझजो वात, धर्मनी केटली 13 पत्नी અને એનાથી એક એક દીકરાનો જન્મ થયો, આખા બધા એના નામ બતાવવામાં આવ્યા છે, અને બહુ સરસ મજાના એના આધ્યાત્મિક ભાવો છે, રહસ્ય છે એમાં બતાવ્યું કે ધર્મની એક પત્નીનું નામ છે શાંતિ, અને ધર્મને શાંતિથી જે દીકરો થયો એનું નામ છે સુખ। આપણને શું જોઈએ છે જીવનમાં? સુખ। આપણને શું જોઈએ છે જીવનમાં? શાંતિ। આ બે જ તો વસ્તુ આપણને બધાને જોઈએ છે ને, સુખ ઓર શાંતિ। પણ આપણે વિચારીએ છીએ શું? ધ્યાન દે,